नमस्ते विद्यार्थी भाई बहनों, धोरण 5 विषय गणित તમે આગળ મેં વિડિયોની લિંક મોકલી હતી જેમાં તમે ચોપડીમાં પ્રકરણ 2 આકાર અને ખૂણા જોયા હશે. તો આજે આપણે પ્રેક્ટિસ વર્કમાં આકાર અને ખૂણા જોઈએ કે નીચે આપેલ આકૃતિમાંથી બંધ આકૃતિઓ કઈ છે તે જણાવો. અહીં કેટલીક આકૃતિઓ આપેલી છે, તેમાં તમને બંધ આકૃતિઓ કઈ લાગે છે? તો બંધ આકૃતિ એટલે એવી આકૃતિ કે આપણે વચ્ચે પોઈન્ટ કરીએ પછી આપણે તેમાંથી બહાર નીકળવાનો આપણને રસ્તો મળે નહીં. જેમ કે આ આકૃતિ છે તે બંધ આકૃતિ કહેવાય, બધી બાજુથી બંધ છે, બરાબર. આ આકૃતિ ખુલ્લી છે, આ પણ ખુલ્લી છે, અહીંથી આપણે બહાર નીકળી જઈએ. ચલો આ આકૃતિ પણ ખુલ્લી છે, બરાબર. જ્યારે આ આકૃતિ એ બંધ આકૃતિ છે તો અહીંયા આપણે બંધ આકૃતિ ઉપર આ રીતે ટીક કરી શકીએ. બરોબર, આ આકૃતિઓ બંધ આકૃતિઓ છે. આગળ વધીએ કે નીચે દર્શાવેલ બાજુથી બંધ આકૃતિ બનાવો. તો અહીંયા આપણને કીધી છે ત્રણ બાજુ, તો ત્રણ બાજુથી આપણે બંધ આકૃતિ બનાવી હોય તો આપણે આવું ત્રિકોણ બનાવી શકીએ કે ભાઈ આની એક બે અને ત્રણ બાજુ, બરોબર. ચાર બાજુથી બનાવવું હોય તો આપણે આ રીતે બનાવી શકીએ. ચલો પાંચ બાજુઓથી કઈ રીતે બનાવી શકીએ? તો એક બે ત્રણ ચાર અને પાંચ, આ રીતે આપણે બંધ આકૃતિઓ બનાવી શકીએ. નીચે આપેલી બંધ આકૃતિઓમાંથી કેટલી બાજુઓ છે તે જણાવો. ચલો અહીંયા જેટલી આકૃતિઓ છે તેમાંથી આપણે બાજુઓ ગણવી હોય તો આ એક બે અને આ ત્રણ, એક બે ત્રણ અને આ ચાર, બરોબર. આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, બરોબર ને. એ રીતે આપણે આકૃતિઓ ગણી શકીએ, બરોબર બાળકો. તો અહીંયા આપણે આવી રીતે આકૃતિ ઉપરથી બાજુઓ ગણી શકીએ. હવે બાળકો આપણે ખૂણાઓના પ્રકાર યાદ રાખવાના છે. તો જોઈએ કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ અથવા તો કાટખૂણો કહેવાય છે. જે ખૂણાનું માપ 90 અંશ હોય એટલે કે તમે આવું કોણ માપક તમારે લેવાનું, અને 90 અંશ એટલે કે આમ આ રીતે ખૂણો બને તો એને શું કહેવાય? કાટકોણ, બરોબર. લઘુકોણ, લઘુકોણ એટલે શું? તો કાટકોણથી નાનો. ચલો આપણે કાટકોણ જોયો હતો આમ સીધી લીટીમાં, આટલેથી આટલો કાટકોણ, તો અહીંથી બધા નાના એટલે કે 80 70 60 50 40 આ બધાને આપણે કાટકોણથી નાનો એટલે કે લઘુકોણ કહી શકીએ. અને કાટકોણથી મોટા એટલે આ 90 અંશથી, આ 90 અંશ છે બરોબર બાળકો, આ 90 અંશ છે તેનાથી બધા મોટા, બરોબર. 100 110 120 130 આ બધાને આપણે ગુરુ કોણમાં લગાવી શકીએ. તો જોઈ લઈએ કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કે કાટખૂણો કહેવાય. કાટખૂણાથી નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય. અને એની બીજી પણ વ્યાખ્યા છે, જે ખૂણાનું માપ 0થી મોટું અને 90થી નાનું હોય તેને લઘુકોણ કહેવાય. ગુરુકોણ, કાટકોણથી મોટો ખૂણો. કાટખૂણાથી મોટા માપના ખૂણાને ગુરુકોણ કહેવાય. જે ખૂણાનું માપ 90 અંશથી મોટું અને 180 અંશ કરતાં નાનું હોય તેને ગુરુકોણ કહી શકાય. આગળ વધીએ કે જુઓ, બ્લેકબોર્ડની બાજુમાં કાટખૂણો રચાય છે. બાણાની ધારોમાં કાટખૂણો રચાય. જુઓ આ તમને દેખાય છે, આમ કંઈક એલ આકારનું જે બનતું હોય ને બાળકો, આ છે આ છે, બરાબર. પછી આ બોર્ડની આ છે એલ આકાર થાય છે. જુઓ ઊંધો એલ કે સીધો એલ, તેને આપણે કાટખૂણો કહી શકીએ. પક્ષીની ચાંચમાં લઘુકોણ બને. જુઓ આમ નાનો, આને આપણે કાટખૂણો કહીએ, બરાબર. પણ અહીંથી જેમ આ આવું બને, આમ બને, આમ બને, એ બધા લઘુકોણ કહેવાય છે. હવે પોસ્ટ બોર્ડમાં ગુરુકોણ, સ્ટોપ બોર્ડમાં ગુરુકોણ રચાય. જુઓ આમ મોટો થાય છે, આમ અને આમ, બરાબર ને. કાટખૂણાથી મોટો થયો એટલે એને શું કહેવાય છે? ગુરુકોણ. ઘડિયાળના બે કાંટા વચ્ચે રચાતા ખૂણા. અહીં તમે જુઓ ઘડિયાળનો આ કાંટો છે, બરાબર. તે એક ઉપર આવશે તો અહીંયા શું બનશે? કાટખૂણો.
પછી અહીંયા પણ અહીંયા અહીંયા લઘુકોણ બનશે, અહીંયા પણ લઘુકોણ બનશે, અહીંયા કયો બનશે? કાટખૂણો. બરોબર ને? એ રીતે અહીંથી આમ જશે તો શું બનશે? મોટું થાય એટલે ગુરુકોણ બને. બરોબર બાળકો? તો આ રીતે ખૂણા બને. હવે આપણે આવી કાટકોણ માપકની મદદથી ખૂણા દોરતા શીખવાનું છે.